नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 मां यूनिट 4 विल यू वेकअप ए पाठ विषे आपणे भणीशुं। विद्यार्थी मित्रों, आ पाठमां आपणे एक्टिविटी 1 अने 2 એ આપણે ભણી ગયા છીએ, જેમાં આપણે અલગ અલગ વસ્તુઓની કઈ રીતે ચોઈસ કરવાની, પસંદગી કરવાની એના વિશે આપણે જોયું છે। મિત્રો, આ ઉપરાંત આપણે એન્વાયરમેન્ટ ડે વિશે ભણ્યા છીએ, બરાબર, કે એન્વાયરમેન્ટ ક્યારે ઉજવવામાં આવતો હોય, એ દિવસે કયા સ્લોગન્સનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે આપણે 5th જૂનના દિવસે એન્વાયરમેન્ટ ડે ઉજવીએ છીએ, બરાબર, અને એ પણ ક્યાં ઉજવીએ, સ્કૂલમાં, અને ત્યાં આપણે પ્લાન્ટ્સ ટ્રી, બરાબર, કે વૃક્ષોને આપણે વાવીએ છીએ અને સેવ ટ્રી જેવા સ્લોગન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આ ઉપરાંત આપણે અલગ અલગ જે વર્ક, બરાબર, અને એના કોઓર્ડિનેટર કોણ હતા એના વિશે આપણે જોયું હતું, બરાબર, જેમ કે ક્લાય વર્ક હતા, એક્શન સોંગ્સ હતા, પ્લે ડ્રામા, એટલે કે એક આનંદ મેળા વિશેની માહિતી આપણે મેળવી, બરાબર। હવે આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી 3 મફતલાલ્સ એગ એના વિશે આપણે ભણીશું। એક્ટિવિટી 3 રીડ ધ સ્ટોરી, અહીં સરસ મજાના આપણને એક એક્ટિવિટીમાં સ્ટોરી આપવામાં આવેલી છે, મફતલાલ્સ એગ। મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન, હી ડીડ નોટ લાઇક ટુ વર્ક, હી સેટ આઇડલ ઓર મૂવડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ। વન ડે હી વેન્ટ ફોર અ વોક, હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ, હી સેટ ડાઉન અંડર અ ટ્રી, ધેન હી શો અ હેન્સ એગ લેઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી। એન એગ હી થોટ, આઈ એમ વેરી લકી, ધીસ વિલ મેક મી રીચ। જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ શો હિમ, હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? એન એગ સેડ મિસ્ટર મફતલાલ, આઈ એમ વેરી લકી આરન્ટ આઈ? એન એગ સેડ છગનલાલ, ઇઝ ધેટ ઓલ? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મિસ્ટર મફતલાલ, ધીસ એગ વિલ મેક મી રીચ। હિઝ ફ્રેન્ડ લાફ્ડ, પ્લીઝ એક્સપ્લેન, હી સેડ, લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ, આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, ઇટ વિલ બી વાર્મ ધેર, સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, ધ ચીક વિલ ગ્રો ઇન ટુ અ હેન, ધેન ધ હેન વિલ લે એગ્સ, ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, ધે વિલ ગ્રો ઇન ટુ હેન્સ, ધોઝ હેન્સ વિલ લે એગ્સ। હેન્સ વિલ લે એગ્સ, આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન, આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, આઈ શેલ હેવ 4 કાર્સ, પીપલ વિલ સે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, હી ઇઝ અ વેરી રીચ મેન, ધેન આઈ સેલ, સ્ટોપ સેડ છગનલાલ, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ। મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, હી સો ઇટ ટુ છગનલાલ, બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ। મિસ્ટર મફતલાલ લુક એટ ધ બ્રોકન એગ, ઓ ડિયર, હી સેડ, નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, ધે વિલ નોટ લે એની એગ્સ, આઈ શેલ નોટ બી રીચ, આઈ શેલ નોટ બી હેવ અ બિગ હાઉસ, આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ, ઓ ડિયર।
Yes, said Shaganlal. You will be poor, Mr. Mafatlal. But you can try your luck next time. Come on, start working and earn. Perhaps you are right, said Mr. Mafatlal shadily. હવે એના આપણે ભાષાંતર જોઈશું મિત્રો. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. લેઝી એટલે કે આળસુ, કે મિસ્ટર મફતલાલ એક આળસુ વ્યક્તિ હતા. હી ડી ડોન્ટ લાઇક ટુ વર્ક, એને કામ કરવાનું જરા પણ ગમતું નહોતું. હી સેટ આઇડલ ઓર મૂવડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ, એ હંમેશા ગમે ત્યારે એ શું કરતા, કોઈ પણ જગ્યાએ આઇડલ એક મૂર્તિની જેમ બેસી રહેતા અને મૂવ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ, અહીં ત્યાં એ ભટકતા રહેતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક, એક દિવસ તે ચાલવા માટે ગયા. હી સ્ટોપ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ, હવે એ ચાલતા ચાલતા થાકી ગયા એટલે એક જગ્યાએ રેસ્ટ લેવા માટે ઊભા રહ્યા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી, તે એક ઝાડ નીચે જઈને બેસી ગયા. ધેન હી શો અ હેન્સ એગ લેઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી, અને ત્યાં એ ઝાડના નીચે જે ઘાસ હતું, કે ઝાડના નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું એણે પડેલું જોયું. એન એગ હી થોટ, કે ઈંડું, અને એ વિચારવા લાગ્યા, આઈ એમ વેરી લકી, કે હું ખૂબ જ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ, અને આ ઈંડું મને શું કરી દેશે, ધનવાન બનાવી દેશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ શો હિમ, બરાબર એટલા ક્ષણોમાં, જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ શો હિમ, કે એટલી ક્ષણોમાં એના મિત્ર છગનલાલે એને જોયો. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ, વોટ ઇઝ દેર ઇન યોર હેન્ડ, કે મિસ્ટર મફતલાલને એ કહે છે કે હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ વોટ ઇઝ દેર ઇન યોર હેન્ડ, કે તારા હાથમાં શું છે. એન એગ, સેડ મિસ્ટર મફતલાલ, કે ઈંડું છે. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ, કે હું ખૂબ જ નસીબદાર છું ખરું ને. એન એગ, સેડ છગનલાલ, ઇઝ ધેટ ઓલ, કે શું ઈંડું, અને આ બધું ઈંડું તમને રીચ બનાવી દેશે. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મિસ્ટર મફતલાલ, કે તું સમજી શકે એમ નથી. ધીસ એગ વિલ મેક મી રીચ, કે આ ઈંડું મને ધનવાન બનાવી દેશે. હિઝ ફ્રેન્ડ લાફ, પ્લીઝ એક્સપ્લેન મી, હી સેડ, એનો મિત્ર હસવા લાગ્યો, કે મહેરબાની કરીને મને એક્સપ્લેન કરી બતાવ કે કઈ રીતે તું રીચ બની શકે. લિસન ટુ મી શેડ મિસ્ટર મફતલાલ, કે મને સાંભળો, મિસ્ટર મફતલાલે કહ્યું એને, આઈ શેલ નોટ ઈટ ધીસ એગ, કે આ ઈંડું હું ખાઈ જઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, હું એને મારા પોકેટની અંદર મૂકી દઈશ. ઇટ વિલ બી વાર્મ ધેર, અને તે એમાં એને શું મળશે, ગરમી મળશે, બરાબર. સૂન અ ચિક્સ વિલ કમ આઉટ ઓફ ધ એગ્સ, થોડી ક્ષણોમાં, અધરવાઇઝ થોડા દિવસોમાં એમાંથી શું નીકળશે, ચિક્સ, કે ઈંડામાંથી ચિક્સ નીકળશે, એટલે કે મરઘીનું બચ્ચું નીકળશે. ધ ચિક વિલ ગ્રો ઇન ટુ અ હેન, અને આ બચ્ચું ધીમે ધીમે મરઘીમાં રૂપાંતર થશે, એટલે કે મોટું થશે અને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ, એ મરઘી ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ, અને એ ઈંડા મને ઘણા બધા મરઘીના બચ્ચા આપશે. ધે વિલ ગ્રો ઇન ટુ હેન્સ, અને તે બચ્ચાઓ ધીમે ધીમે મરઘી કે મરઘી બની જશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, એ મરઘીઓ ઈંડા મૂકશે. I shall sell them and I shall be a rich man, અને એ ઈંડાઓ હું વેચી દઈશ અને હું ધનવાન બની જઈશ. I shall live in a big house, અને હું એક મોટા ઘરમાં રહીશ. Many servant will serve me, ઘણા બધા નોકરો મારી સેવાઓ કરશે.
आई सेल हैव फोर कार्स मारी पासे फोर कार हसे चार कार हसे पीपल वी से लोको मने कहसे लुक जुओ धेट्स मिस्टर मफतलाल के तेवो मिस्टर मफतलाल छे ही इज वेरी रिच मैन ते खूब धनवान व्यक्ति छे धेन आई सेल अने पछी हूँ हवे जुओ के आगळ शू थाय छे स्टॉप शेड छगनलाल के छगनलाल ने उभा रखा उभा उभरो यू आर गोइंग टू फास्ट तमे खूब झड़पती जई रह्या छो लेट मी लुक एट धीस वंडरफुल एग के मने ए अद्भुत ईंडू तो जोवा दो मिस्टर मफतलाल टूक द एग आउट ऑफ हिज पॉकेट के मिस्टर मफतलाले एना पॉकेट माथी ए अद्भुत एवं ईंडू बहार काढ्यू ही शो ईट टू छगनलाल बट इट स्लीप फ्रॉम हिज फिंगर्स के ए मिस्टर छगनलाल ने बचावा माटे जाय छे परंतु एना हाथ माथी ए स्लीप थई जाय छे छटकी जाय छे मिस्टर मफतलाल लुक्ड एट द ब्रोकन एग अने मिस्टर मफतलाल तूटेला ईंडा सामे जोई ज रह्या ओ डियर ही सेड नाउ आई शेल नॉट हैव एनी चिक्स के हवे मारा पासे कोई ज मरघीनू बच्चों न हसे आई शेल नॉट हैव एनी हेन्स मारी पासे कोई मरघी पण हसे नहीं दे विल नॉट ले एग्स तेओ ईंडा पण मूकशे नहीं आई शेल नॉट बी रीच अने हूँ धनवान बनीश नहीं आई शेल नॉट हैव अ बिग हाउस मारी पासे कोई मोटू घर हसे नहीं आई शेल नॉट हैव लॉट्स ऑफ सर्वंट एंड कार्स कि मारी पासे कोई नौकर चाकरो के कोई कार हसे नहीं ओ डियर अरे वाला यस सेड छगनलाल कि हाँ एम ए छगनलाल एमने कहेश के खरुँ तमारी पासे कई वस्तु न हसे यू विल बी अ पुअर मिस्टर मफतलाल कि तू मिस्टर मफतलाल गरीब छो के गरीब हसो के बट यू कैन ट्राई योर लक नेक्स्ट टाइम परंतु तू तारू नसीब फरीथी अजमावी शके से कम ऑन चालो के स्टार्ट वर्किंग एंड अर्न के चालो काम करवानो शुरू करी दो अने पछी जुओ के पेरहैप्स यू आर राइट सेड मिस्टर मफतलाल शेडली अने उदास थईने मिस्टर मफतलाल छगनलाल ने कहीश के तमारी वात तद्दन साची से के मेहनत करवामां साची सफलता से હવે આપણે એક્ટિવિટી બી જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ એક નંબર મિસ્ટર મફતલાલ વોઝ એ હાર્ડવર્કિંગ બી લેઝી સી ક્લેવર શું આવશે જવાબ મિસ્ટર મફતલાલ કેવા હતા લેઝી હતા કેવા હતા લેઝી નંબર બે મિસ્ટર મફતલાલ સો એન એગ ए ऑप्शन से इन द नेस्ट बी ऑप्शन अंडर द ट्री सी ऑप्शन इन द मार्केट त्रणे माथे जवाब कोई आवशे के मिस्टर मफतलाल सो एन एग अंडर ध ट्री के एने झाड़ नीचे ए ईंडू जोयू त्रण नंबर मिस्टर मफतलाल सेड आई सेल ए कीप द एग इन माय पॉकेट पुट द एग इन द सनलाइट ईट द एग जवाब शू आवशे कीप द एग इन माय पॉकेट के हूँ मारा पॉकेट ने अंदर एने मूकीश फोर्थ नंबर मिस्टर मफतलाल सेड आई शेल हैव फोर ब्लैंक्स तो शू आवशे हाउसेस सर्वंट्स के कार्स शू हशे जवाब में शू आवशे मित्रों फोर कार्स आवशे फिफ्थ नंबर मिस्टर मफतलाल विल सेल हैंस एंड एग्स एंड विल बी ए ऑप्शन से लक्की बी ऑप्शन रिच एंड सी ऑप्शन क्लेवर तो आंसर शू आवशे कि मिस्टर मफतलाल विल सेल हैंस एंड एग्स एंड विल बी रिच એટલે આ રીતે આપણે પાંચ ઓપ્શનો આપણે જોઈ ગયા બરાબર એક્ઝામ પૂછાઈ શકે મિત્રો એટલે ખાસ
વાંચવાનું છે અને તમારી નોટમાં પણ નોટ કરવાની છે. હવે આપણે એક્ટિવિટી સી તરફ જોઈશું કે વર્ક ઇન પેર કમ્પ્લીટ ધ ડાયલોગ્સ બાસ ઓન ધ સ્ટોરી. મફતલાલ સે આ એન ઇંગલી એગ સોરી આઈ એમ વેરી લકી, એટલે કે આપણે જે પાઠના આધારે આપણે અહીં લખવાનું છે. છગનલાલ સે હેલો મફતલાલ વોટ ઇઝ દેર ઇન યોર હેન્ડ. મફતલાલ સે એન એગ આઈ વિલ મેક મી રીચ. છગનલાલ સે એન એગ વિલ મેક યુ રીચ. હાઉ કમ. મફતલાલ સે આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. આઈ શેલ પુટ ઇટ માય પોકેટ. આઈ વિલ બી વામ ધેર. સૂન અ ચિક વિલ કમ આઉટ ઓફ ધ એગ. છગનલાલ સે ઓકે ફાઇન ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ. તો મફતલાલ કે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. The chick will grow into a hen. The hen will lay eggs. Those eggs will give me more chicks. They will grow into hens. Chaganlal say, well, you will have many hens. Mappatlal say, right. Those hens will lay eggs. I shall sell them and I shall be a rich man. Chaganlal, interesting. એમને મજા આવે છે કે ખરેખર આ વાત સાચી છે. યુ વિલ બી અ રીચ મેન. મફતલાલ છે આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. મેની સર્વન્ટ વિલ સર્વ મી. આઈ શેલ હેવ ફોર કાર્સ વિથ અસ. છગનલાલ યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન. મફતલાલ છે પીપલ વિલ સે એટ મી ધે વિલ પ્રેઇસ માય લક. છગનલાલ છે લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મફતલાલ લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ. બી કેરફુલ. ઓ, એટલે આ રીતે આપણે કે જે પાઠના આધારે આપણે કે જે સ્ટોરી છે એના આધારે આપણે ડાયલોગ્સ જે ગેપ મૂકેલી છે એમાં આપણે ભરી શકાય, બરાબર ફીલ કરી શકાય. હવે આપણે એક્ટિવિટી આગળની જોઈશું મિત્રો. Read the following advertisement and answer the question selecting the most appropriate option from those given below. એટલે કે નીચે આપેલા જાહેરાત વાંચો અને આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. અહીં સરસ મજા આપણને એક એડવેસ્ટિમેન્ટ આપવામાં આવેલી છે અને એ એડવેસ્ટિમેન્ટના આધારે આપણે નીચે પ્રશ્નોના જવાબો લખવાના છે. અદરવાઇઝ આપણે બોક્સમાં એને ટીકમાં કરવાનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે જોઈએ. પ્રથમ તો આપણે એડવેસ્ટિમેન્ટ વિશે જાણી લઈએ કે એ શું કહેવા માગે છે. મૂન બિસ્કુટ એનું મેઇન ટાઇટલ છે. ઇન્ગ્રેડિયન્ટ એટલે કે એમાં સાનો સાનો સમાવેશ કરવામાં આવે તો વ્હીટ ફ્લોર, શુગર, ઓઇલ, મિલ્ક, ક્રિટિક એસિડ એન્ડ સોલ્ટ, પરમિટેડ ફૂડ કલર્સ એન્ડ એડેડ ફ્લેવર્સ. નેટ વેટ છે એનું 50 grams. પેક ક્યારે થયેલું? 11/2012. MRP રૂપીસ કેટલી? 7.50 rupees છે ઇન્ક્લુઝ ઓલ ટેક્સ, બરાબર. બેસ્ટ બિફોર 6 months ફ્રોમ પેકિંગ. MFG બાય એ ક્યાં એનું ઉત્પાદન થયું છે? તો કે રોજી ઇન્ડસ્ટ્રી LTD રતનપુર ગુજરાત. તો આ એનો આપણે લેબલ જોયું, બરાબર. એના આધારે આપણે નીચે ક્વેશ્ચન આન્સર લખવાના છે. વેર આર ધ બિસ્કુટ્સ મેડ, કે એ બિસ્કિટ્સ ક્યાં બનાવવામાં આવે છે? તો એ ઓપ્શન રતનપુર, બી રનકપુર, સી રતનપુર સોરી પેલું રાનપુર છે, ડી ઓપ્શન રતનપાર. હવે જુઓ કે આન્સર આપણે બોક્સમાં જોઈને બનાવવાના છે, બરાબર. તો શું આવશે? રતનપુર છે, બરાબર. એટલે આપણો આન્સર શું આવશે? સી મળી જશે. ઓકે,
સારું, સેકન્ડ જોઈએ. વોટ ઇઝ ધ એમઆરપી, એની એમઆરપી શું છે? એ 7 રૂપીસ, બી 7.15 રૂપીસ, સી રૂપીસ કેટલા છે 7.20 બરાબર 20, એન્ડ ડી 7.50. તો આન્સર શું આવશે? 7.50 બરાબર. એટલે આપણો આન્સર આવશે મિત્રો ડી. ઓકે, વેન આર ધીઝ બિસ્કુટ્સ પેક, આ બિસ્કિટને ક્યારે પેક કરવામાં આવે છે બરાબર? ક્યારે હતો? ડિસેમ્બર 2011, નવેમ્બર 2011, નવેમ્બર 2012, ડિસેમ્બર 2012. કયું છે? તો આપણે મંથ જોઈશું તો કે 11 2012, એટલે 11નો મંથ આપણે કયો હોય? નવેમ્બર, માટે નવેમ્બર આવી ગયું બી ઓપ્શન. ઓકે, હવે આગળ ફોર્થ નંબર જોઈએ. હુ ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ધીસ બિસ્કુટ્સ, એનું ઉત્પાદન ક્યાં, એનો માલિક કોણ છે બરાબર? તો એ રોજી ઇન્ડસ્ટ્રીઝ LTD, બી રોલી ઇન્ડસ્ટ્રીઝ LTD લિમિટેડ, રોમી ઇન્ડસ્ટ્રી લિમિટેડ, એન્ડ ડી રોની ઇન્ડસ્ટ્રી લિમિટેડ. તો ઓપ્શન આવશે એ, રોજી ઇન્ડસ્ટ્રી લિમિટેડ. ફિફ્થ નંબર, વોટ ઇઝ ધ નેટ વેટ ઓફ ધ પેકેટ, કે એનું વજન કેટલું છે પેકેટનું? તો 60 ગ્રામ્સ, 40 ગ્રામ્સ, 50 ગ્રામ્સ કે 55 ગ્રામ્સ? તો સી આવશે 50 ગ્રામ્સ બરાબર. આ આપણે લેબલના આધારે પ્રશ્નના જવાબો મેળવીએ. હવે જોઈશું મિત્રો આગળની એક્ટિવિટી. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ ગીવન ઓપ્શન ગીવન બિલો, કે નીચેનો ફકરો વાંચો અને તેને નીચે આપેલા પ્રશ્ન જવાબ માટેના વિકલ્પમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર બોક્સમાં લખો. ધ ગીર નેશનલ, હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, ધ ગીર ફોરેસ્ટ ઇઝ ધ હોમલેન્ડ ઓફ ધ લાયન, કે સિંહ માટેનું મુખ્ય સ્થળ કયું છે રહેવા માટેનું ઘર? તો ગીરનું જંગલ. નો વેર એક્સેપ્ટ ઇન ધ ગીર ફોરેસ્ટ ડુ વી ફાઇન્ડ અ લાયન ઇન એશિયા, કે એશિયામાં આપણા ગીરના જંગલ સિવાય બીજા ક્યાંય આપણને સિંહ જોવા મળતા નથી. ધ અધર હોમલેન્ડ ઓફ ધ લાયન ઇઝ ધ ફોરેસ્ટ ઇઝ આફ્રિકા, અન્ય બીજું સિંહને રહેવા માટેનું સ્થળ તો કયું છે? આફ્રિકા બરાબર, જે આઉટ કન્ટ્રીમાં જોવા મળતું હોય છે. ધ એશિયન લાયન ઇઝ નોટ એઝ બિગ એઝ ધ આફ્રિકન લાયન, કે આફ્રિકાના સિંહ કરતાં એશિયન લાયન કેવા છે? નાના છે. મતલબ એશિયન લાયન ઇઝ નોટ બિગ, કે આફ્રિકન લાયન જેટલા મોટા નથી. ધ લેન્થ ઓફ ધ આફ્રિકન લાયન ઇઝ રફલી 11 ફીટ, એન્ડ ધેટ ઓફ ધ એશિયન લાયન ઇઝ અરાઉન્ડ 9 ફીટ. એટલે કે આફ્રિકનના જે લાયનો છે 11 ફૂટના જોવા મળતા હોય, જ્યારે એશિયન લાયન છે અરાઉન્ડ 9 ફીટના જોવા મળતા હોય છે, 9 ફૂટના જોવા મળતા હોય. જનરલી અ લાયન લીવ્સ ઇન અ ફેમિલી બરાબર, જનરલી આ જે લાયન્સ એ ફેમિલીમાં જોવા મળતા હોય છે. વિથ 2 લાયન્સ એન્ડ 3 or 4 cubs, એટલે કે 2 લાયન્સ સિંહણ 2 હોય છે અને 3 થી 4 એમના કબ્સ જોવા મળતા હોય છે, બચ્ચા જોવા મળતા હોય. યુઝલી ધ લાયન રેસ્ટ ઇન ધ ડે એન્ડ કમ્સ આઉટ ઇન ધ ઇવનિંગ ટુ કેચ એન એનિમલ્સ, કે હંમેશના માટે એ લાયન્સ ક્યારે રેસ્ટ કરતા, રેસ્ટ ઇન ધ ડે દિવસના એ રેસ્ટ કરતા હોય, એન્ડ કમ્સ આઉટ ઇન ધ ઇવનિંગ સાંજના સમયે એ બહાર નીકળતા હોય. શાના માટે? કે કેચ એન્ડ એનિમલ્સ, એનિમલ્સને પકડવા માટે સાંજે નીકળતા હોય છે, દિવસ દરમિયાન આરામ કરે. ધ લાયન લાઈક્સ ટુ કિલ એન્ડ ઈટ અપ એનિમલ્સ, એને શિકાર કરવાનું ગમતું હોય, અને એ પણ કયો એનિમલ્સને ખાતા હોય છે? એનિમલ્સ લાઈક ધ બફેલો, ધ ડિયર એટ્રેક્સા,
કે ભેંસ હવતી જંગલમાં ભેંસ રહેતા હોય એ પ્લસ ડિયર બરાબર હરણને પકડે છે વગેરે આ સિવાયના પણ અન્ય પ્રાણીઓને શિકાર કરતા હોય છે બરાબર શિકાર કરે છે ધ લાઈફ ઓફ લાયન ઇઝ અબાઉટ 20 to 25 years કે 20 થી 25 વર્ષ તેઓની લાઈફ હોય છે હવે આ ફકરાના આધારે આપણે વિકલ્પો જોઈશું વન નંબર હાઉ મેની હોમલેન્ડ્સ ડઝ ધ લાયન હેવ ઇન ધ વર્લ્ડ તો આન્સર શું આવશે કે લાયનના હોમલેન્ડ ડઝ ધ લાયન હેવ ઇન ધ વર્લ્ડ કેટલા છે આખા વર્લ્ડમાં બે પ્રકાર એટલે બી જવાબ આવશે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ એશિયન લાયન ઇન એન્ડ ધ આફ્રિકન લાયન તો આન્સર છે જુઓ કે આફ્રિકન લાયન્સ આર લોંગર ધેન ધ એશિયન લાયન્સ આફ્રિકન લાયન્સ આર નોટ એઝ ટોલ એઝ ધ એશિયન લાયન્સ આફ્રિકન લાયન્સ ડુ નોટ લીવ એઝ લોંગ એઝ ધ એશિયન લાયન્સ આફ્રિકન લાયન્સ ડુ નોટ લીવ ઇન ફેમિલી તો આપણો આન્સર આવશે કે આફ્રિકન લાયન્સ આર લોંગર ધેન ધ એશિયન લાયન્સ તો એ આન્સર એ આવશે મિત્રો કે એના કરતાં લાંબા હોય છે બરાબર આગળનું જુઓ થ્રી વેન ડઝ ધ લાયન ગો આઉટ ઇન સર્ચ ઓફ હિઝ ફૂડ ક્યારે એ ખોરાકની શોધમાં નીકળે છે તો આન્સર આવશે ડ્યુરિંગ ઇન ધ ઇવનિંગ જો ડ્યુરિંગ નાઇટ બી આવશે ડ્યુરિંગ ડે સી ડ્યુરિંગ ડે એન્ડ નાઇટ ડી ઇન ધ ઇવનિંગ તો આપણો જવાબ છે ડી ઇન ધ ઇવનિંગ સાંજના સમયે શિકાર કરવા માટે નીકળે છે ફોર્થ નંબર હાઉ લોંગ ડઝ ધ લાયન લીવ એન જનરલી કે કેટલો સમય એ લીવ કેટલા વર્ષનો જીવે છે એ 25 યર્સ બી 20 યર્સ સી 5 યર્સ ને ડી 20 to 25 યર્સ તો આપણો આન્સર અહીંયા ડી આવશે 20 થી 25 વર્ષ એ જીવે છે ફિફ્થ નંબર વિચ એનિમલ્સ આર કિલ્ડ ફોર ફૂડ બાય અ લાયન તો એ આન્સર લિપર્ડ બી બફેલો સી ડિયર એન્ડ ડી બોથ બી એન્ડ સી તો આપણો આન્સર બી અને સી એટલે કે બફેલો અને ડિયર તો આપણો ડી આન્સર આવશે બરાબર કેમકે બંને લાગુ પડતા એટલે આપણે આ ઓપ્શનને પકડવાનો છે તો મિત્રો અહીં આપણો આજનો વિડીયો પૂરો થાય છે અને આશા રાખું કે આજના વિડીયોમાં તમને સારી એવી સમજણ પડી હશે થેન્ક યુ